नमस्कार। गई काल सांजना 5 वाग्या थी आज सांजना 5 वाग्या सुधी कोविड 2019 ना कुल 340 पॉजिटिव केसेस आया है। 340 आज समय दरमियान 7 एवा लोको छे के जेमनु दुखद अवसान प्राथमिक कारण कोविड ना लीधे एना संक्रमण ना लीधे थयु छे। 13 एवा लोको छे के जेमने पहले थी अन्य गंभीर को मॉर्बिड कंडीशन्स हती अने कोविडना संक्रमण थी एमनी परिस्थिति वधारे बगड़ता एमनू दुखद अवसान थयुं छे। आजे कुल आज समयगाळा दरमियान 282 जेटला लोको डिस्चार्ज थईने घरे पाछा गया छे, એટલે અત્યાર સુધીના કુલ પોઝિટિવ જે ટેસ્ટ થયેલા છે એવા લોકોની સંખ્યા 9932 છે। અને એ પૈકી જે સ્ટે એક્ટિવ પેશન્ટ્સ જે કહેવાય છે એ પૈકી પણ સ્ટેબલ જે છે 5248 વેન્ટિલેટર પર 43 જેટલા પેશન્ટ્સ છે। અને આજ સુધી જે પોઝિટિવ હતા ટેસ્ટ થયા હતા ટ્રીટમેન્ટ લીધી જેમને અને જે બિલકુલ સાજા થઈને પાછા ગયા છે ડિસ્ચાર્જ થયેલા લોકો એની સંખ્યા છે 4035। એટલે આ ડિસ્ચાર્જનું પર્સન્ટેજ પણ વધીને 40.62 થઈ ગયું છે આપણું, 40.62%। અને અત્યાર સુધી જે કુલ આપણે ટેસ્ટ કર્યા છે 1,27,859 અને ગઈ 24 કલાકમાં એટલે સાંજના 5 વાગ્યા સુધી 3,150 જેટલા ટેસ્ટ આપણે કર્યા છે। આજે એક ખાસ અગત્યની એક ખૂબ પ્રેરણા આપે આપણને એવી એક પોઝિટિવ સ્ટોરી, એક 90 વર્ષના બહેન વડોદરામાં છે, ગંગાબહેન મોહનભાઈ પ્રજાપતિ, એ કોવિડના એક પોઝિટિવ પેશન્ટ તરીકે એમનું ટેસ્ટ જ્યારે કર્યું એ પોઝિટિવ હતા 27 એપ્રિલના રોજ। એમને જે લક્ષણ હતા તાવ હતું, પછી શરદી થઈ ગઈ હતી, એમને શરીરનું દુખાવ પણ હતું અને જે શ્વાસ લેવામાં પણ થોડીક તકલીફ ચાલતું હતું એમને। એ બહુ જ એક્ટિવ એમના સામાન્ય જીવનમાં રહેતા હતા અને પણ છતાં એમને હાઇપરટેન્શન પણ હતું અને જે દવાઈ લઈને થોડાક વર્ષોથી કંટ્રોલમાં છે। અને એ સિવાય બીજી કોઈ અન્ય કોમોર્બિડિટીઝ એટલે બીજી કોઈ અન્ય ગંભીર બીમારી હતી નહીં। તો એમને એમની સાથે જે એક વિડીયો પણ લેવામાં આવ્યું છે આપણી ટીમે એમની સાથે વાત કરીએ શેર કરશું। તો એ કહે છે કે જ્યારે 27 એપ્રિલે આ ટેસ્ટ કરીને એમને જ્યારે હોસ્પિટલમાં વડોદરામાં એડમિટ કરવામાં આવ્યું ત્યારે એમના કુટુંબીજન અને ખાસ પડોશીઓને પણ બિલકુલ એવી કોઈ ઉમ્મીદ એમને એવું ન લાગ્યું કે ખરેખર આ સાજા થઈને પાછા આવી શકે। એમને એમ લાગ્યું કે આ મોટી ઉંમરના છે અને કોવિડનું સંક્રમણ પણ થયું છે એટલે લાગ્યું કે કદાચ આના કંઈક જે પરિણામ છે બહુ જ આશા ન હતું એમને। અને એમને લાગ્યું કે એમની ઉંમર પણ મોટી છે, ખાસ કરીને એમના જે વાઇટલ્સ છે એ બધા પણ થોડા મોડરેટ થઈ ગયા હતા અને જે ઓક્સિજન સેચ્યુરેશન જે કહીએ છીએ એ પણ લો હતું। પણ તરત એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં ઓક્સિજન માસ્ક હેઠળ રાખવામાં આવ્યું હતું અને એમના બધા ટેસ્ટ્સ પણ કરવામાં આવ્યા જેમાં ખાસ કરીને બાયલેટરલ લોઅર લોબ્યુલર ન્યુમોનિયા એ પણ ખબર પડી કે આ એમને છે અને એમની એન્ટીબાયોટિક્સ અને સપોર્ટિવ જે એમને દવાઈ છે વગેરે શરૂ કરવામાં આવ્યું। આ બહેન ગંગાબહેન જે 90 વર્ષના મહિલા છે એકદમ સરસ એમના અનુભવ કહેતા એમણે જણાવ્યું આપણને કે સ્ટાફ અને ત્યાંના નર્સિસ ડૉક્ટર્સે બહુ સારી એમની દેખરેખ પણ રાખી, એમને સારી સારવાર આપી અને જ્યારે પણ એમને કંઈ પ્રશ્ન પૂછ્યું તો વ્યવસ્થિત જવાબ આપ્યું, એમની સાથે કોન્વર્ઝેશન્સ પણ હતા, વાતચીત કરતા હતા અને એમના ઝડપી રિકવરી એટલે જલ્દી સાજા થાય એના માટે પણ એ લોકો ખૂબ એમને પ્રોત્સાહન આપતા હતા, વિશ્વાસ આપતા હતા, એન્કરેજમેન્ટ આપતા હતા। ત્યાંના ટોયલેટ્સ અને વોર્ડ્સ બધા પણ હોસ્પિટલમાં બિલકુલ સાફ હતા, સારી રીતે મેન્ટેન્ડ હતા અને ઘણી વખતે પ્રતિકૂળતામાં પણ લોકોને શક્તિ મળતું હોય છે। આ ગંગાબહેન જાતે આ રીતે કોવિડ પોઝિટિવ હતા પણ એમાં એક બહુ જ બીજી એક દુઃખદ ઘટના એમને એ જ સમય દરમિયાન થયું કે એમની દીકરી જે 65 વર્ષની હતી એ પણ પોઝિટિવ હતા અને એમને એમનું દુઃખદ અવસાન પણ થયું હતું કેમકે એમના લક્ષણ પણ દિનબદિન વધારે ખરાબ થતા હતા
એટલે આ પણ એક એમના માટે એક આઘાત કહી શકાય. અને આ બધું ચાલતું હતું છતાં એમને પોતાનું ટ્રીટમેન્ટ તો ચાલુ રાખ્યું અને કોવિડ સામે લગાતાર એમની જે લડાઈ હતી એ ચાલુ રાખી. એમને બિલકુલ શી ડિડ નોટ ગીવ અપ. એમને સ્વીકાર નહીં કહ્યું કે હવે મને કંઈ કોવિડથી બચવાના સંભાવના નથી. અને ધીમે ધીમે એમના સિમ્ટમ્સ પણ લક્ષણ પણ સુધારવા માંડ્યા અને 12મી મેના રોજ નેગેટિવ જ્યારે લગાતાર ટેસ્ટ કરવામાં આવ્યા અને પછી એમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને ઘરે પણ એ ગયા છે. અને ત્યાંના ડૉક્ટર્સ અને નર્સીસે ખૂબ જોરદાર તાલીઓ સાથે એમનું અભિવાદન કરીને એમને જે રીતે ફાઇટ કર્યું, જે રીતે બિલકુલ વિજયી એમાંથી નીકળી આવ્યા કોવિડના સંક્રમણ અને એના લડાઈથી, અને એમાં બધાએ ખૂબ એમને માન સાથે, પ્રેમ સાથે, તાળીઓથી, ગડગડાટથી એમને રિસીવ કરીને, અભિવાદન કરીને ઘરે પાછા મોકલ્યા. એટલે આ એક સરસ વાર્તાથી આપણને પણ પ્રેરણા મળે છે કે આ કોવિડની લડાઈમાં ઉંમર પણ ખરેખર એક ફેક્ટર નથી. આપણે જોઈએ છીએ કે આવા જે મોટી ઉંમરના ગંગાબેન એક જીવતો જાગતો એક્ઝામ્પલ છે, જેમને અત્યારે આપણે જોશું. અને આ સ્ટોરી, આજે સક્સેસ સ્ટોરીની બધી ડિટેલ્સ કમ્પાઇલ કરી છે ત્યાં જે એમને ટ્રીટ કરી છે ડૉક્ટર્સે, ડૉક્ટર હિનલ ભાડેસિયા, ડૉક્ટર નિખિલ ચાવડા, ડૉક્ટર નરેન્દ્ર કુમાર અને ડૉક્ટર તન્વી જોશી. એટલે આપણે ફરી આમાંથી શીખવાનું કે એજ હેઝ નો લિમિટ ફોર અ ફાઇટ. જ્યારે એક વખત વ્યક્તિ નિર્ધાર કરી લે કે મારે લડવું જ છે, જીતવું જ છે, તો બીજા અન્ય કોઈ પરિબળો એમાં વચ્ચે નથી આવતા. ઉંમર પણ નહીં, એક 9 વર્ષના બિલકુલ એક આપણે કહીએ યુવાન કહીએ, બુજુર્ગ ન કહીએ એમને, કેમકે એમની જે સ્પિરિટ હતી આપણને બધાને પ્રેરણા આપે એવી એક સ્પિરિટ સાથે ગંગાબેને ખરેખર કોવિડના લડાઈમાં બિલકુલ ઝઝૂમીને પણ એ સફળતાપૂર્વક બહાર નીકળ્યા છે. એમને પણ સલામ કરીએ, એમને ટ્રીટ કરેલા તમામ કોવિડના વોરિયર્સ અને એવા અનેક અનેક વોરિયર્સ જે અલગ અલગ હોસ્પિટલ્સમાં દિનરાત મહેનત કરી રહ્યા છે. હવે 2 મહિના થવા આવી રહ્યું છે આપણા ત્યાં પહેલું કેસ આવ્યું ત્યારથી, અને આ બધી ટીમ્સ ખૂબ લગન સાથે, મહેનત સાથે, એમાં પોઝિટિવ રિસ્પોન્સ મળે કે નેગેટિવ રિસ્પોન્સ, લોકોના ટીકા પ્રતિક્રિયા બધા હોય તો પણ બધા બિલકુલ એમની જે છે હિંમત હાર્યા વગર ધીરજ સાથે કામ કરી રહ્યા છે. એ બધાને આપણે ખૂબ એપ્રિશિએટ કરીએ અને આમની આ વાત સાંભળીએ. નમસ્કાર. નમસ્કાર મિત્રો, હું યોગેશ પ્રજાપતિ અને આ મારા નાની છે ગંગાબેન પ્રજાપતિ, 90 વર્ષના છે. બાને કોરોના પોઝિટિવ 28 એપ્રિલે આવ્યું હતું. ત્યારબાદ બાને ટ્રીટમેન્ટ માટે SSG હોસ્પિટલ બરોડામાં દાખલ કર્યા હતા. ત્યાં તેમની ખૂબ કાળજી લેવામાં આવી છે. ત્યાંના સ્ટાફ, આપણે ડૉક્ટર સાહેબ બધા અને નર્સ બધા મેડિકલ સ્ટાફે સારી રીતે બાની ટ્રીટમેન્ટ કરી છે. SSGમાં સારી બધી ચોખવટ હતી અને ક્લીન અને બધું વ્યવસ્થિત હતું. જમવાનું બાને ટાઈમસર આપતા હતા અને બાની સારી કાળજી લીધી. એટલે આજે બાજે બા ટ્રીટમેન્ટ પતાવીને પોઝિટિવ હતું, તે છતાં બાને સારી ટ્રીટમેન્ટ આપી છે બધાએ. અને આજે બા અમારા ઘરે આવ્યા છે રાજી ખુશી, અને બસ એ જ આનંદની વાત છે. એટલે હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો પણ આભાર માનું છું અને SSG હોસ્પિટલ આપણે બરોડા એમના દરેક સ્ટાફ, મેડિકલ સ્ટાફનો પણ આભાર માનું છું. થેન્ક યુ સાહેબ. નમસ્કાર. કલ શામ કે 5 બજે સે આજ શામ કે 5 બજે તક ગુજરાતને કુલ કોવિડ 2019 કે 340 પોઝિટિવ કેસીસ ટેસ્ટ કિયે ગયે હૈ. ઓર ઇસી સમય કે અરસે મેં 7 એસે લોગોં કા દુખદ અફસાન હુઆ હૈ કે જો પ્રાથમિક કોવિડ કે સંક્રમણ સે જિનકા દુખદ અફસાન હુઆ હૈ. 13 એસે લોગોં કી ભી મૃત્યુ હુઈ હૈ જિનકો પહેલે સે અન્ય ગંભીર બીમારી, જિસે હમે કોમોર્બિડ કન્ડિશન હમ કહેતે હૈ, ઓર ઇનકો કોવિડ કા ભી સંક્રમણ હોતે હુએ, એક પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ નહીં થા પર ઉસકા સંક્રમણ હોને સે ભી ઇનકા દુખદ અફસાન હુઆ હૈ. આજ 282 જીતને લોગ 282 જીતને લોગ બિલકુલ ઇનકી સફળતાપૂર્વક ચિકિત્સા ઓર ઇલાજ પૂરી હો ગઈ હૈ, પૂર્ણ હો ગઈ હૈ, ઓર ઘર ડિસ્ચાર્જ હોકે વાપસ ચલે ગયે હૈ. ઇસી તરહ સે આજ જો પેશન્ટ્સ હમારે એક્ટિવ પેશન્ટ્સ હૈ, યાની જો અભી ઇલાજ લે રહે હૈ અસ્પતાલમાં અલગ અલગ વિસ્તારો મેં, યે 5248 લોગ હૈ, 5248 જો સ્ટેબલ હૈ, ઓર 43 એસે લોગ હૈ કે જો ક્રિટિકલ હૈ
वेंटिलेटर पर हैं और आज तक जितने लोग बिल्कुल ठीक होके वापस घर चले गए हैं उसका अंक है 4035, 4035 ऐसे लोग, 4035 ऐसे लोग हैं जो कोरोना से उनका संक्रमण भी हुआ था, पॉजिटिव भी टेस्ट हुए थे और लक्षण भी माइल्ड या थोड़े एसिम्टोमेटिक भी होंगे, लेकिन अब ये सब ठीक होके वापस चले गए हैं। और ये रिकवरी रेट जो है 40.62 यानी कि 40.62% है। अभी तक जो टेस्ट किए हैं 1,27,859 और जो पिछले 24 घंटे में जो टेस्ट हुए हैं 3,150 जितने टेस्ट किए गए हैं। आज एक बहुत ही प्रेरणादायी एक हमारी एक सक्सेस स्टोरी है। एक बड़ोड़ा की रहीश हैं गंगाबेन मोहनबाई प्रजापति, इनकी उम्र 90 वर्ष की है और इनके जीवन में ऐसी घटना बनी कि 27 अप्रैल के दिन ये कोविड के लिए पॉजिटिव टेस्ट हुई थी। इनको बुखार भी था, सर्दी थी, शरीर में दुखार था और श्वास लेने में भी तकलीफ़ थी और वो नॉर्मली बहुत ही एक्टिव यानी कि बहुत ही उनका जीवन जो था एक्टिव था रोज़ बरोज के काम में, लेकिन हाइपरटेंशन भी था उनको, ब्लड प्रेशर था जिसके लिए वो दवाई ले रहे थे वो भी अंडर कंट्रोल था। लेकिन 27 अप्रैल को जब ये पॉजिटिव टेस्ट हुई कोरोना के लिए और जब इन्हें एडमिट किया गया हॉस्पिटल में और लिया गया, तब इनके रिश्तेदार इनके जो पड़ोसी थे उन सबको काफ़ी चिंता थी और लगा कि शायद ही ये बच के वापस आएँ, ऐसी एक उनके मन में आशंका भी थी। उनकी पूरी ऑक्सीजन सैचुरेशन जो कहते हैं वो भी कम थी और उनके जो वाइटल जो साइंस थे वो सब भी थोड़े मॉडरेट थे, पल्स वगैरह हार्ट बीट वगैरह, पर इन्हें ऑक्सीजन मास्क पर लगाया गया और इनकी ट्रीटमेंट शुरू कर दी गई वहाँ। और वहाँ के जो स्टाफ नर्सेस डॉक्टर्स ने बहुत ही अच्छी तरह से इनकी देखभाल की और ये कहती हैं कि उन्होंने सभी तरह से इलाज चिकित्सा में बहुत ही अच्छी भूमिका, गंगाबेन खुद ये बात हमारे टीम को जब हमने फ़ोन पर बात की तो बताया कि वहाँ के नर्सेस डॉक्टर्स सब ने बहुत अच्छी देखभाल की। ये भी कहा कि वहाँ के हॉस्पिटल के वार्ड्स और जो शौचालय वगैरह थे सभी बहुत ही साफ़ और अच्छे से मेंटेन किए हुए थे। खाने में भी उनको अलग अलग प्रकार का जो है मेनू के हिसाब से खाना दिया जाता है जिसमें फल फलादि दूध और जूस रस वगैरह भी दिया जाता था। इसी अरसे में एक और उनके ऊपर एक और भी एक दुखद घटना बीती। इनकी खुद की जो बेटी थी 65 वर्ष की, उनकी जो पॉजिटिव टेस्ट हुई थी कोविड में, उस बेटी का भी दुखद निधन हुआ, लेकिन फिर भी इससे वो हार नहीं मानी। गंगाबेन जो 90 साल की हैं उन्होंने अपनी जो बिल्कुल स्पिरिट्स चालू ही रखे और कोविड की लड़ाई में वो बिल्कुल उन्होंने बिल्कुल अपनी जो है फाइट चालू रखी, लड़ाई चालू रखी और 12वीं मई के दिन सफलतापूर्वक इनके जो टेस्ट किए गए बिल्कुल उनके सिम्टम्स लक्षण भी नॉर्मल हो गए थे और 2 लगातार टेस्ट में नेगेटिव आए और बिल्कुल ये डिस्चार्ज होने के लायक भी थे और डिस्चार्ज हॉस्पिटल की पूरी टीम ने बहुत ज़ोर से तालियां बजा के उनको बहुत प्रेम और आदर से डिस्चार्ज किया गया। और इससे खास करके हम सबको एक मैसेज मिलता है कि जब हम एक संकल्प कर लेते हैं, ठान लेते हैं कि किसी भी अच्छे काम में हम बिल्कुल पीछे नहीं हटेंगे और बिल्कुल आगे बढ़ेंगे तो सफलता ज़रूर हमें मिलती है। और ये जो डॉक्यूमेंटेशन किया है हमारे डॉक्टर्स हीनल भरेशिया, डॉक्टर निखिल चावड़ा, डॉक्टर नरेंद्र कुमार और डॉक्टर तन्वी जोशी ने ये पूरा डॉक्यूमेंटेशन किया है और वहाँ के जितने भी नर्सेस डॉक्टर्स पैरामेडिकल जितने टीम मेंबर्स हैं जिन सब ने श्रीमती गंगाबेन मोहनबाई प्रजापति जो 90 साल की थी उनकी चिकित्सा में इलाज में सब जिस जिसने भी भाग लिया उन सबको भी सलाम करते हैं। और ऐसे अनेक हमारे मेडिकल टीम्स जो अलग अलग विस्तारों में काम कर रहे हैं दिन रात, अभी लगभग 2 महीने कोविड के संक्रमण के शुरू होने से गुजरात में 2 महीने तक का समय अब होने को आ रहा है और सब जो बहुत मेहनत के साथ काम कर रहे हैं इन सबको हम बहुत अभिनंदन भी देते हैं और आगे भी इसी तरह से इसी भावना से सब सेवा करें और इन सब के गंगा बहन जैसे बुजुर्ग अच्छे महिलाओं का आशीर्वाद भी प्राप्त करें। ऐसी एक पॉजिटिव बात के साथ हमारी बात को आज संपन्न करते हैं। नमस्कार।
પ્રજાપતિ 90 વર્ષના છે. બાને કોરોના પોઝિટિવ 28 એપ્રિલે આવ્યું હતું. ત્યારબાદ બાને ટ્રીટમેન્ટ માટે SHG હોસ્પિટલ બરોડામાં દાખલ કર્યા હતા. ત્યાં તેમની ખૂબ કાળજી લેવામાં આવી છે. ત્યાંના સ્ટાફ, આપણે ડૉક્ટર સાહેબ બધા અને નર્સ બધા મેડિકલ સ્ટાફે સારી રીતે બાની ટ્રીટમેન્ટ કરી છે. SHGમાં સારી બધી ચોખવટ હતી અને ક્લીન અને બધું વ્યવસ્થિત હતું. જમવાનું બાને ટાઈમસર આપતા હતા અને બાની સારી કાળજી લીધી એટલે આજે બાજે બા ટ્રીટમેન્ટ પતાવીને પોઝિટિવ હતું. તે છતાં બાને સારી ટ્રીટમેન્ટ આપી છે બધાએ અને આજે બા અમારા ઘરે આવ્યા છે રાજી ખુશી. અને બસ એ જ આનંદની વાત છે. એટલે હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો પણ આભાર માનું છું અને SHG હોસ્પિટલ આપણે બરોડા એમના દરેક સ્ટાફ મેડિકલ સ્ટાફનો પણ આભાર માનું છું. થેન્ક યુ સાહેબ. Has had in all 340 cases of COVID positive. There are 7 people who have unfortunately died in this period with COVID-2019 as the primary cause of death. There have been 13 others who have also unfortunately passed away, but they had severe comorbidities and underlying conditions, and COVID was the secondary cause of death. Between 5 p.m. yesterday and 5 p.m. today, 282 people have been discharged after successfully completing their treatment. If we look at the total patients who are active under treatment now, 43 of them are critical on ventilatory care, while 5,248 of them are absolutely stable. 4,035 of them have got discharged, and the discharge rate is 40.62. Similarly, totally as many as 9,932 patients have tested positive so far. If you look at the total tests that Gujarat has done till date, it is 1,27,859. I repeat, 1,27,859. And in the last 24 hours, still 5 p.m. today, the tests done were 3,115. We end today with a very positive, inspiring success story. A 90-year young lady called Gangaben Mohanbhai Prajapati, a resident of Varodhara, contracted COVID-19 and tested positive for it on 27th of April. She had symptoms of fever, cold, body ache, and breathlessness, which would come off and on. She was generally very active in her normal day-to-day life, but had also developed blood pressure for which she was taking medication and her hypertension was under control. When she contracted this illness and had to be hospitalized, her neighbors and family members were a little disheartened and thought that the chances of her surviving and returning back were rather bleak. On admission, her vitals were also a little moderate. The oxygen saturation was low. She was immediately put under observation with an oxygen mask, and further tests also revealed her bilateral lower lobular pneumonia. She was immediately put on antibiotics and other supportive medication. But now, as she speaks from the warm confines of her home, having recovered fully and gotten discharged, she looks back and very warmly appreciates the care that the nurses, the paramedics, and the doctors at the hospital in Baroda gave her, how they took care of her, how they even helped her change her clothes, escorted her to the toilets, and answered her, spoke to her, had conversations with her when she asked for anything. They would also encourage her and give her a lot of positive insights and inputs on having a more speedy recovery. She also adds that the toilets there were very clean, the wards were also very clean, very well maintained. In this period, she had another major setback. A 65-year-old daughter, who was also tested for COVID, unfortunately succumbed to it and passed away. In spite of this big major setback, which made her distraught, she was determined to win in her fight against COVID. She did not give up. She did not relent.
And finally, she did test negative for COVID on 2 consecutive days. And on 12th of May, she was discharged. And as she left the hospital, all the members there, the team that treated her, the nurses, paramedics, doctors, respected her and gave her a big applause and a lot of love and admiration for the way she had fought this disease. She also received a very warm welcome from her neighbors. We will hear her video now. And this is again a testimony of the fact that a very large number of our medical team members are really working very hard day and night to take care of the patients, to treat them and ensure that they get discharged successfully. This includes nurses, paramedics, even our cleaners, sweepers on the wards who help keep the sanitation, toilets clean. We have patient attendants and a whole army of people who are all contributing to this fight against the disease. We do hope we all draw inspiration from this, and the least we can do is to appreciate the excellent work that all these people are doing. Let's keep our positivity and let's keep our immunity high. Thank you. नमस्कार मित्रों, हूँ योगेश प्रजापति अने आ मारा नानी छे गंगाबेन प्रजापति, 90 वर्षना छे। बाने कोरोना पॉजिटिव 28 एप्रिले आव्युं हतुं। त्यारबाद बाने ट्रीटमेंट माटे SSG हॉस्पिटल बड़ोड़ामां दाखल कर्या था। त्यां तेमनी खूब काळजी लेवामां आवी छे। त्यांना स्टाफ आपणे डॉक्टर साहेब बधा અને નર્સ બધા મેડિકલ સ્ટાફે સારી રીતે બાની ટ્રીટમેન્ટ કરી છે। SSGમાં સારી બધી ચોખવટ હતી અને ક્લીન અને બધું વ્યવસ્થિત હતું। જમવાનું બાને ટાઈમસર આપતા હતા અને બાની સારી કાળજી લીધી એટલે આજે બાજે બા ટ્રીટમેન્ટ પતાવીને પોઝિટિવ હતું। તે છતાં બાને સારી ટ્રીટમેન્ટ આપી છે બધાએ અને આજે બા અમારા ઘરે આવ્યા છે રાજી ખુશી, અને બસ એ જ આનંદની વાત છે। એટલે હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો પણ આભાર માનું છું અને SSG હોસ્પિટલ આપણે બરોડા એમના દરેક મેડિકલ સ્ટાફનો પણ આભાર માનું છું। થેન્ક યુ સાહેબ।